છો બાળકો, મજામાં? તો ચાલો આજે આપણે રમતા રમતા પલાખા શીખીએ. ચાલો, તમારે સંખ્યા બનાવવાની છે 45. ચાલો 45 કેવી રીતે થશે બોલો જોઈએ. બનાવો. ચાલો પછી આમ સીધું કરી દે. બોલો 40 ને 5. જો દેખાય છે બતાવી જો. 40 ને 5 45. લખો. 40 ને 5 45. ના, 45 જ લખવાના. લખ્યું. ચાલો હવે બીજી સંખ્યા બનાવવાની છે 72. બોતેર. ચાલો પહેલા કાર્ડમાં બનાવો. હવે સીધું કરી દે બેટા. કેવી રીતે બોલાશે? સત્તર વગર 72. લખી દે. લખી દે. હવે ત્યાં આપણે વિસ્તાર કરીને બોલો. 70. 70 ને 2. 72. બોલો બધા. 70 ને 2. 72. સરસ. ચાલો હવે સંખ્યા બનાવો 98. 98. કેટલા આવશે? બસ ફેરાય એમ. 98. ચાલો સંખ્યા લખો પહેલા. બરાબર. હવે વિસ્તાર કરીને બોલો. 90 ને 8 98. બોલો બધા. 90 ને 8 98. સરસ. ચાલો હવે બીજું બનાવો. 62. 62. 62 એટલે કોની લાઈન? છગડાની લાઈન. ને બ એટલે બગડે બે. એટલે છગડાની લાઈન ને બગડે બે. ફેરવી દો. સરસ. ચાલો સંખ્યા લખો. સરસ. ચાલો હવે વિસ્તાર કરીને બોલો. સરસ. ચાલો હવે સંખ્યા બનાવો 35. 35. ચાલો 35. 30 એટલે કોની લાઈન? લાઈન. અને પ એટલે 35 નો પ આવે ને. એટલે પતંગનો પ. એટલે 5. પ એટલે 5. ચાલો પેલા ચક્રમાં ફેરવો. 35. બોલો જોઈએ. 35. વિસ્તાર કરીને બોલો. 35. સંખ્યા લખો. સરસ. ચાલો હવે તમે આવી જાઓ. ચાલ સોહમ, તું બનાવી દે બેટા. ચાલ તું કઈ સંખ્યા બનાવીશ તું કે મને? ચાલ કઈ સંખ્યા બનાવીશ? ચોકડાની બનાવીશ. હા, કે કઈ કઈ બનાવીશ કે તું સંખ્યા બનાવી. ચાલ બેટા બનાવીને પછી મને કે કેટલા બનાયા.
કેટલા છે તે કહેજે મને. ચોગળ પાછળ સરસ. ચોગળ પાછળ પિસ્તાલીસ. અહીં લખો બેટા. જો ના આવડતું હોય ને બેટા તો આવી રીતે આપણે ચોગળ પાછળ પહેલા ચોગડો લખ. હા બરાબર બરાબર છે. લીટી કરે. કેટલા લખ્યા? ચોગળ પાછળ પિસ્તાલીસ. ચાલો એને વિસ્તાર કરીને બોલો જોઈએ. ચાલીસ ચાલીસ ને પાંચ પિસ્તાલીસ. ચાલ બેટા બીજી તું કઈ સંખ્યા બનાવીશ કે તમે જે સંખ્યા બનાવો તે કહેવાનું. ચાલો પાછળ ચોગળ બોલો બોલો. ચોપન. હા પાછળ ચોગળ ચોપન. સરસ લખો જોઈએ. પાછળ ચોગળ ચોપન. હવે એનો વિસ્તાર કરીને બોલો. પાછળ એટલે કેટલા છે જુઓ ત્યાં આંગળી મૂક. હા પચાસ ને પચાસ ને ચાર. કેટલા થાય? પચાસ ને ચાર આ લખે ને ચોપન. સરસ. હા બેટા ચાલો હવે માહિતારો વારો. ચાલો તારે બનાવવાની છે બત્રીસ. બત્રીસ બત્રીસ. ત્રીસ એટલે કોની લાઈન? ત્રણની લાઈન, તગડાની લાઈન. ચાલો ત્રણની લાઈનનું સેટ કરો. તગડાની લાઈન એટલે ત્રીસનું સેટ કરો. અને બ બ એટલે બે. ત્રીસ ને બે બત્રીસ. ચાલો સેટ કરો માહીબેન. ત્રીસ ને બે બત્રીસ. ત્રીસની જોડે બે કરવાના સેટ. આમ તારી બાજુ સીધું કરતી એટલે તને દેખાય. હા ત્રીસ ક્યાં છે? ત્રીસ લઈ આવી તારી બાજુ. આ રહ્યા ત્રીસ. તગડે ને મીંડે ત્રીસ. ત્રીસ ને બે. ત્રીસ ને બે બત્રીસ. ચાલો લખો બત્રીસ. ત્રીસ કેમ લખ્યા? ત્રીસ ને બે બત્રીસ એટલે ત્રીસ વત્તા બે કરીએ એટલે બત્રીસ થાય. એટલે તગડ બગડ બત્રીસ લખવાનું. ચાલો કેટલા બોલો જોઈએ વિસ્તાર કરીને. ત્રીસ ને બે બત્રીસ. બધા બોલો બત્રીસ. સરસ. ચાલ બીજી કોઈ સંખ્યા બનાવી. આવે તું સંખ્યા બનાવી. ચાલ તું સંખ્યા બનાવીને કે તને કઈ સંખ્યા બનાવવી છે. વીસ વાળી. હા વીસ ને કેટલા બનાવવા છે? ફટાફટ બને બેટા. વીસ ને કેટલા બનાવ્યા? વીસ ને વીસ ને ચાર છે તે હું સેટ કર્યું. વીસ ને ચાર આમ કર્યું ને તે. હા તો કેટલા થયા? વીસ ને ચાર. તો વીસ ને ચાર કેટલા થશે બોલ. તો વીસ ને એક એકવીસ થી બોલ. વીસ ને એક એકવીસ. વીસ ને બે બાવીસ. વીસ ને ત્રણ ત્રેવીસ. વીસ ને ચાર ચોવીસ. તો ચોવીસ લખો. આ પૂછીને લખ. ચોવીસ લખજે એકલા. ચોવીસ.
24 લખવાના તો તમને પલ્લાખા નથી આવડતા ને એટલે તમારા માટે જ આ બનાવ્યું છે. ચાલો હવે બીજી કોઈ સંખ્યા બનાવો.